બાલાસિનોરમાં સવારથી વીજળી ગુલ છે. વીજળી ગુલ થતા જ કોરોનાના દર્દીઓ પરેશાન છે. હોમ ક્વોરન્ટાઇનમાં રહેતા દર્દીઓ પરેશાન અને ઘરે રહીને ઓક્સિજન લેતા દર્દીઓમાં મુશ્કેલી જોવા મળી રહી છે. એમજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ કરતા પહેલાં જાણ ન કરી બાલાસિનોર એમજીવીસીએલ કમ્પ્લેન નંબર સતત વ્યસ્ત આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા. મોટાભાગની સોસાયટીમાં વીજળી ગુલ અને મેન્ટેનન્સ ચાલુ હોવાનું એમજીવીસીએલ કહી રહ્યું છે. સવારથી વીજળી નથી, લોકો ત્રાહિમામ છે. હોમ ક્વોરન્ટાઇનમાં રહેતા દર્દીઓ ખાસ પરેશાન થઈ ગયા. ઘરે રહીને ઓક્સિજન લેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો જે કમ્પ્લેન નંબર જે છે તે સતત બીઝી આવી રહ્યો છે. એમજીવીસીએલ કમ્પ્લેન નંબર સતત વ્યસ્ત આવતા લોકો હેરાન પરેશાન. મોટાભાગની સોસાયટીમાં વીજળી ગુલ. એમજીવીસીએલએ કહ્યું કે મેન્ટેનન્સ ચાલુ છે, પરંતુ તે અંગે અગાઉ કોઈને જાણ કરવામાં નહોતી આવી તેવો સ્થાનિક લોકોનો આરોપ છે કે વીજળી ગુલ થતા કોરોનાના દર્દીઓ સૌથી વધુ પરેશાન છે. અમદાવાદની વાત કરીએ તો દારૂની હેરાફેરીનો એક નવો કિમિયો સામે આવ્યો છે. તેલના ડબ્બાની યાર્ડમાં દારૂની હેરાફેરી, દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે. તો આ વખતે એક નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી કે તેલના ડબ્બામાં દારૂ પેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેલના ડબ્બાને સીલ કરી દેવામાં આવ્યો કે જેથી ખબર ન પડે કે અંદર તેલ નહીં પરંતુ દારૂ છે. તો તેલની આડમાં તેલના ડબ્બાની અંદર દારૂ સંતાડવામાં આવ્યો હતો અને આ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસ કટર લાવી અને કટરથી તેલનો ડબ્બો જ્યારે તોડ્યો ત્યારે તે ચોંકી ગઈ કે આખરે અલગ જ પ્રકારથી આ મોડસ ઓપરેન્ડી છે. અગાઉ અત્યાર સુધીમાં જોયું હતું કે જેકેટની અંદર કે પછી કારની અંદર છૂપાખાના બનાવ્યા હોય કે પછી કેરીની યાર્ડમાં કે અંદર શાકભાજીની યાર્ડમાં દારૂ લવાતો હોય, પરંતુ આ વખતે એક નવી જ મોડસ ઓપરેન્ડી કે જે તેલના ડબ્બાઓ હતા તેને સીલ કરી દેવામાં આવ્યા હતા. કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે. તેલના ડબ્બાની યાર્ડમાં દારૂની હેરાફેરી કરનાર આખરે કોણ છે માહિતી આપશે અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા. હરમેશ, શું છે વધુ જાણકારી? કોણે આ પ્રકારનો કિમિયો અજમાવ્યો તેલના ડબ્બાની આડમાં દારૂની હેરાફેરી કરવાનો? બિલકુલ, તમી નામ આવે તો કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે એક લોડિંગ ટેમ્પો છે, તે લોડિંગ ટેમ્પામાં જે શખ્સ જઈ રહ્યો છે તે બિયર અને દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો છે. જોકે આ જે લોડિંગ ટેમ્પો છે તેમાં તેલના ડબ્બા છે, જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને જ્યારે આ ટેમ્પો મળી આવ્યો ત્યારે તે ટેમ્પામાં તપાસ કરી હતી. ટેમ્પામાં તપાસ કરી તો બિલકુલ આબેહૂબ તેલના ડબ્બા હોય તે રીતે જે સામાન હતો તે સામાન પેક કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે બાતમીના આધારે આ જે ડબ્બા છે તે ડબ્બા ખોલીને ચેક કરતા જ પોલીસની પણ આંખો ચોંકી ગઈ હતી અને પોલીસ ચોંકી જતા આ તમામ જે ડબ્બા છે તે તમામ ડબ્બા કબજે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ખોલી અને કટર વડે ખોલી અને ત્યારબાદ આ ડબ્બા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને કૃષ્ણનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ જે આરોપી છે તેની પાસેથી 4 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. સમગ્ર બાબત લઈને જ્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તે આ દારૂનો જથ્થો એક જગ્યાએ જે લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે બાબતને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. કોણ છે આ દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ? બિલકુલ સમીર, જે રીતે કૃષ્ણનગર પોલીસે આજે આરોપીને ઝડપી પાડ્યો છે તે આરોપી જે છે તે આરોપી જે વિસ્તારનો રહેવાસી છે તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો આ દારૂનો જથ્થો છે તે ક્યાંથી લાવવામાં આવ્યો તે બાબતને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. આજે આરોપી છે છેલ્લા કેટલાય સમયથી આ ધંધો કરતો હતો તે બાબતને લઈને પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે. સમીર જી, તેનું નામ સામે આવ્યું છે ખરું? હરમેશ જી, સંપર્ક કપાઈ ગયો છે. તેલના ડબ્બાની આડમાં દારૂની હેરાફેરી કરતો આ વિડીયો છે અને પોલીસ માટે પણ અચરજ પમાડે તેવી બાબત છે કે જે બુટલેગર જે હોય છે, દારૂના ધંધા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય છે, તે નીત નવી જે રીત અપનાવતા હોય છે કે જેથી કરીને કોઈપણ રીતે દારૂ એ શહેરની અંદર પહોંચી જાય અથવા તો અમદાવાદ સિવાય અન્ય શહેરોની અંદર કે ગામડાઓની અંદર દારૂ પહોંચાડવું હોય તો તેઓ અલગ અલગ તરકીબ અજમાવતા હોય છે. તો સ્પેશિયલી પોલીસે કટર લાવવું પડ્યું અને કટરથી જ્યારે આ તેલનો ડબ્બો તોડવામાં આવ્યો ત્યારે ખબર પડી કે અનેક એવી દારૂની બોટલ હતી કે જેમાં દેશી દારૂ હોઈ શકે છે કે પછી વિદેશી દારૂ, પરંતુ દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો છે.